વંદે ભારત ટ્રેન બાદ હવે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડવાની છે અને અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં આ વંદે મેટ્રો ટ્રેન છે તે આવી પહોંચી છે. અમદાવાદ ભુજ વચ્ચે જે મેટ્રો ટ્રેન છે વંદે મેટ્રો ટ્રેન તેનું ટ્રાયલ કરવામાં આવશે. સફળ ટ્રાયલ થયા બાદ તેની શરૂઆત કરવામાં આવશે. જો કે વંદે ભારત જે ટ્રેન છે તેમાં જે પ્રકારની સુવિધા આપવામાં આવી છે તે જ પ્રકારે વંદે મેટ્રો ટ્રેનમાં પણ સુવિધા આપવામાં આવી છે. તેની સ્પીડની વાત કરીએ તો 100 થી 130 કિલોમીટરની ઝડપે આ ટ્રેન છે તે દોડશે. તેનું સફળ ટ્રાયલ છે તે કરવામાં આવશે. જો કે અંદરની જે સુવિધાની વાત કરીએ તો જે વંદે ભારત ટ્રેનમાં જે પ્રકારની સુવિધા છે એટલે કે જે ટ્રેનમાં સીસીટીવીથી સજ્જ છે, આરામદાયક જે સીટિંગ વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે, સુરક્ષા માટે સીસીટીવી છે તે રાખવામાં આવ્યા છે. એટલે કે તમામ પ્રકારની વ્યવસ્થા છે તે આ ટ્રેન છે તેમાં કરવામાં આવી છે. અને સાથે જે દિવ્યાંગો માટે મહિલાઓ માટે અલગ કોચ રાખવામાં આવ્યા છે. 12 કોચની આ આખી ટ્રેન છે તે તૈયાર કરવામાં આવી છે. સાથે જ ફાયર સેફટી અને જે સીસીટીવી છે તેનાથી સજ્જ કરવામાં આવી છે. એટલે કે જે પ્રવાસીઓ છે તેની સુરક્ષાનું પણ ખાસ વિશેષ ધ્યાન છે તે રાખવામાં આવ્યું છે. પરંતુ હવે આ ટ્રેન છે તેનું ભાડું કેટલું રહેશે તે હજુ નક્કી કરવામાં નથી આવ્યું. પરંતુ સફળ ટ્રાયલ થયા બાદ બંને સિટી વચ્ચે આ જે વંદે મેટ્રો ટ્રેન છે તે દોડશે. એટલા માટે આવે કારણ કે પડી ગયા છે.